गुड मॉर्निंग बच्चों, कैसे हो आप सब लोग? आई होप यू ऑल आर फाइन। माई नेम इज़ कृपाली सिसांगिया एंड वेलकम टू इन सरस्वती ग्रुप ऑफ इंस्टीट्यूट। बच्चों, अब तक हमने चैप्टर नंबर 6 यानी कि जो गुरु दक्षिणा था ना, वहाँ तक हमने पढ़ लिया है। बच्चों, अब हम चैप्टर नंबर 7 करने वाले हैं। उसमें क्या आएगा बच्चों? हमारे चैप्टर का नाम है बागवानी। बागवानी का मतलब क्या होता है बच्चों? मतलब बागवानी करना मतलब के बागकाम करना। हम लोग जो गार्डन में पेड़ पौधे लगाते हैं ना बच्चों, तो उसे कहते हैं बागवानी करना। फिर वहाँ से छोटे बड़े जो खरपतवार उगते हैं, मतलब खरपतवार मतलब के आडावड़ू जो घास फूस न काम उगेल हो, बराबर अपने तुलसी वैवा हो, पर तुलसी नहीं बदले सो बीजू उगी गयू हो, बीजू घास उगी गयू हो, के जे कई काम नु न हो, ई बधु खातर अने बधु एमा जे पोषण मळतु हो ई तुलसी ने मळवाने बदले ई घास पान खाई जाता हो, तो अपने अलग करवा पड़े ने बाळको, तो ई बधी वस्तु नो समावेश अपने सेमा करीए छीए? राइट, अपने बागकाम में एनो समावेश करी लईए छीए। राइट, तो आ चैप्टर में पण आपणे बाळको बागवानी मतलब के आपणे पण बधु बागमां केवी रीते काम करे छे, सुमित अने रोहन नामना बे छोकरा ई आपणे आपणा चैप्टर में जोवानुं छे बाळको। पण बागवानीनुं आपणे पूरेपूरुं चित्र जोवुं होय ने तो आपणे टेक्स्टबुक में आपेलुं ज छे, अने बाळको मैं पण तमने अहींया एनुं चित्र आपेलुं ज छे के बागवानी केवी रीते करे छे। राइट, आपणी टेक्स्टबुक में एनुं चित्र आपेलुं छे, ई छे आ चित्र। अने बागवानी करवा माटे आपणे कया कया औजार जोईए ए पण हुं तमने धीरे धीरे समजावीश। राइट, आपणे बागकाम करवा माटे घणी बधी मेहनत करवी पड़े छे। पहेला तो आपणे जमीनने समतल करवी पड़े। जमीनने समतल करवी मतलब કે ક્યાંક ઊંચી જમીન હોય, ક્યાંક ખાડો હોય, તો ક્યાંક પથ્થરા બધા બહુ બધા ફેલાયેલા હોય, તો ક્યાંક બહુ કાંકરા હોય। પણ આપણે સારો છોડ ઉગાડવા માટે જમીનને પહેલાં સમતલ કરવી પડે, પહેલાં એને ખોદવી પડે, પછી માટી સરખી રીતે વ્યવસ્થિત નાખવી પડે। રાઈટ, તો પછી તેના અંદર બીજ નાખવામાં આવે કે કોઈ પણ એક્સ વાય ઝેડ છોડ એમાં ઉગાડવો હોય તો પણ આપણે પહેલાં આપણે આપણી જમીનને એકદમ સમતલ કરવી પડે। રાઈટ બાળકો, તો એમાં આપણે ઘણી બધી મહેનત કરવાની હોય છે, તો આપણે એ આ બધું ચેપ્ટરમાં શીખવાના છીએ કે બાગવાની કરવા માટે આ બે બાળકો શું શું કરે છે। રાઈટ, તો બાળકો પહેલાં આપણે ચેપ્ટર એક્સપ્લેન કરું હું, એ પહેલાં હું તમને એના શબ્દાર્થ સમજાવી દઈશ। રાઈટ, આમાં આપણે ટેક્સ્ટબુકમાં જે શબ્દાર્થ છે એના સિવાય પણ મેં આ અલગથી શબ્દાર્થ ઘણા નવા આમાં ચેપ્ટરમાંથી ગોતીને લખેલા છે બાળકો। રાઈટ, તો હું તમને આના હોમવર્કમાં પણ આ જ શબ્દાર્થનો પિક્ચર્સ આપીશ એક, અને એમાંથી જોઈ જોઈને તમારે શબ્દાર્થ તમારી રફબુકમાં લખવાના રહેશે બાળકો। રાઈટ, તો આ જ આપણું હોમવર્ક રહેશે આ વિડીયો લેક્ચરનું। રાઈટ, તો બાળકો હું તમને શબ્દાર્થ એક્સપ્લેન કરું છું। શબ્દાર્થ સમજવા આપણે કોઈ પણ ચેપ્ટરમાં બહુ જ જરૂરી હોય છે। રાઈટ, તો પહેલો શબ્દ છે આપણે ચેપ્ટરનું નામ જ, કે પહેલાં આપણને આપણે ચેપ્ટરનું નામ તો ખબર હોવું જોઈએ ને કે બાગવાની એટલે શું? બાગવાની મતલબ કે બાગકામ, બગીચો, બાગ મતલબ કે બગીચો। રાઈટ, આપણે બહુ મોટી જગ્યા હોય તો મોટો બધો બગીચો બનાવીએ, અને નાની જગ્યા હોય તો નાનું એવા જગ્યામાં પણ આપણે બગીચો બનાવી નાખીએ છીએ। રાઈટ, આપણે અગાસીમાં જાજા બધા છોડ મૂકી દીધા હોય તો આપણે એને બગીચો જ સમજીએ છીએ ને બાળકો, કે આપણા માટે તો એ બગીચો જ બની ગયો, એકદમ હરિયાળી હરિયાળી છવાઈ ગયો હોય। તો બાગવાની મતલબ કે બાગકામ, બાગકામમાં આપણે શું કરીએ છીએ? સમતલ, જમીનને સમતલ કરીએ છીએ, પછી નકામું ઘાસ ફૂસ ઉગ્યું હોય કાઢી નાખીએ છીએ, સમયસર આપણે છોડને પાણી પાઈએ છીએ, છોડની આપણે એકદમ નાના બાળકની જેમ સાર સંભાળ રાખીએ છીએ। જ્યારે એ એકદમ નાનું હોય, ઉગતું ઉગતું મોટું થાય, ત્યારે આપણે એની વધારે કાળજી રાખવાની જરૂર નથી પડતી, પણ જ્યારે નાનું હોય તો આપણે એને પાણી પીવડાવવું પડે છે, સમય સમયથી એને ખાતર આપવું પડે છે, પછી નખામાં ઘાસ ફૂસ ઉગી નીકળ્યા હોય, આપણે ગુજરાતીમાં એને નિંદણ કહીએ છીએ। નિંદણનો મતલબ શું થાય બાળકો? નિંદણ મતલબ કે કચરો, કે જે નકામું ઘાસ મેઇન જે છોડવાયો હોય એની સાથે જ ઉગીને નીકળ્યું હોય એ બધાને કહેવાય નિંદણ। તો આપણે એને હિન્દીમાં કહીએ છીએ ખરપતવાર। ખરપતવાર મતલબ કે નકામું ઘાસ, ઘાસ પાસ ઉગી નીકળ્યું હોય એને આપણે
કાઢી નાખવાનું હોય, રાઈટ? તો બાગકામમાં એ બધી વસ્તુનો સમાવેશ થાય છે. આપણે જેમ નાનું બેબી હોય તો એનું કેવું ધ્યાન રાખીએ છીએ કે આપણે એના ખાવાની, પીવાની, ઉઠવાની, બેસવાની બધી વસ્તુનું ધ્યાન રાખીએ છીએ. તો છોડ પણ નાનો હોય જ્યારે, એકદમ બેબી પ્લાન્ટ હોય ત્યારે એનું આપણે એકદમ નાના બેબીની જેમ ધ્યાન રાખવું પડે છે, રાઈટ? તો એ બધી વસ્તુનો સમાવેશ બાગકામમાં થાય છે, રાઈટ? તો હવે આપણને આ ચેપ્ટરનું નામ તો સમજાઈ જ ગયું છે. તો હવે આપણે એ ચેપ્ટરમાં આવતા બીજા શબ્દાર્થ જોઈ લઈએ. પ્રતિદિન મતલબ કે હર રોજ, મતલબ કે કોઈ ચીજ જો હમ ડેઈલી કરતે હૈ, બ્રશ કરતે હૈ, વો હર રોજ હોતા હૈ, તો ઉસકે લિયે હોતા હૈ પ્રતિબિંબ, પ્રતિદિન શબ્દ. તો એસી જો રોજબરોજ કી ક્રિયા હોતી હૈ ઉસકે લિયે પ્રતિદિન કા શબ્દ કા પ્રયોગ હોતા હૈ. રુચિ તો ઈચ્છા ઓર અનુરાગ. હમે કોઈ સબ્જેક્ટ મેં બહુત રુચિ હોતી હૈ, તો રુચિ કા મતલબ હોતા હૈ કે ઈચ્છા ઓર અનુરાગ. અનુરાગ મતલબ કે રુચિ હી હુઆ, પર ઇસકો મેં આપકો ડીપ મેં સમજાઉં તો રુચિ મતલબ કે હમે કોઈ ચીજ બેહદ પસંદ હોતી હૈ ઓર ઉસકો કરના હમે બહુત મન કરના હમારા બહુત મન કરતા હૈ, મતલબ કે આપ લોગો કો ખેલના બહુત અચ્છા લગતા હૈ. તો હમ એસા કહે સકતે હૈ કે રાજુ કો ખેલ મેં બહુત રુચિ હૈ. રુચિ મતલબ કે એને બહુ જ ગમે છે કરવું, કોઈ પણ વસ્તુ કરવાની ઈચ્છા એને અંદરથી થઈ જતી હોય તો એને કહેવાય રુચિ, રાઈટ? તો સમજાઈ ગયું, રુચિ મતલબ કે ઈચ્છા અને અનુરાગ. છાંટના મતલબ કે નિકાલના ઓર અલગ કરના. અલગ કરના મતલબ કે આપણે આ છાંટના શબ્દ ક્યારે વપરાય છે બાળકો, કે આપણે બગીચામાં ઘાસ ઉગી નીકળ્યું હોય તો આપણે એને અલગથી કાઢવું પડે, રાઈટ? તો જો ઘાસ ન કાઢીએ ને આપણે, તો આપણે જે મેઇન છોડ વાવ્યું હોય એનું જે પોષણ માટેના ખાતર ને બીજા બધા કેમિકલ ને બધું આપણે નાખેલું હોય એ બધું મેઇન છોડને મળતું ઓછું થઈ જાય, કેમ કે આજુબાજુમાં ઘાસ પાસ ઉગી, ઘાસ પાન નીકળી ઉગી નીકળ્યા હોય એ બધું એ ખાઈ જાય, એટલે આપણે એને અલગ કરવું પડે. અલગ કરવા માટે શબ્દ થાય છાંટના, નિકાલના ઓર અલગ કરના. છાંટવો મતલબ કે આપણે એને અલગ કરી નાખીએ કે ઘાસ પાસ નીકળી. આપણે તમે જોજો ચોમાસામાં તમે કોઈ પણ છોડનું ઓબ્ઝર્વેશન કરજો ત્યારે શું તમને જોવા મળશે કે તુલસી હશે પણ તુલસીની હારે હારે બીજા પણ પાંદડા ઉગી નીકળ્યા હશે. તમારા મમ્મી શું કરતા હશે બાળકો? યસ, એને નિકાલી નાખે છે, એટલે નિકાલના ઓર અલગ કરના, એનો અર્થ થાય છાંટના. પછી સવારના. સવારના મતલબ કે સજાના. કિસી ચીજ કો હમ બેહદ અચ્છે તરીકે સે સજાતે હૈ, જૈસે કે ફૂલ. તો ફૂલ હમ પહેલે ચૂંટ લેતે હૈ, બાદ મેં ઉસકો હમ અચ્છે સે બુકે બનાતે હૈ, મતલબ કે આપણે તમે બુકે તો જોયો છે ને ફ્લાવરનો, એક એક સાથે ઘણા બધા ફૂલ ભેગા કરીને એનો બુકે બનાવે છે, મતલબ કે સવારતે હૈ. સવારના મતલબ કે સજાના. ફૂલો સે હમ કોઈ ચીજ કો સવારતે હૈ, એસા નહીં કે સિર્ફ ફૂલો સે, કોઈ ભી ડેકોરેટિવ ચીજ લેકર હમ લગાતે હૈ કહીં પે તો ઉસકો કહેતે હૈ સવારના, સજાના. અનુમતિ. અનુમતિ કા અર્થ હોતા હૈ કે આજ્ઞા, સ્વીકૃતિ, દેના. સ્વીકૃતિ દેના મતલબ કે હમ કિસી કો પરમિશન દેતે હૈ, પરમિશન મતલબ થાય અનુમતિ, આજ્ઞા, રાઈટ? ફિર બાડ. તો બાડ કા અર્થ હોતા હૈ ચારદીવારી. આપણે બગીચો વાવ્યો હોય બરાબર અને ગાય નીકળી જાય, શેરીમાંથી ગાય નીકળતી હોય અને જો રસ્તામાં કંઈ આપણે પ્રોટેક્શન માટે કંઈ રાખેલું ન હોય તો ગાય તો બધું ઘાસ ચરી જાય. ઘાસ મતલબ કે આપણે જે જે ઉગાડ્યું હોય, જેવી રીતે આપણે શાકભાજી કે ફળ ફૂલ ઉગાડ્યા હોય અને નાના નાના કુમળા છોડ હોય તો ગાય કે ભેંસ કે બકરી કે કંઈ નીકળે તો એને ચરી જાય. તો એના માટે આપણે પ્રોટેક્શન માટે આપણે વાડ બનાવીએ છીએ. ગુજરાતીમાં એને કહેવાય વાડ, બાડ એટલે વાડ. પણ આપણે હિન્દીનો અર્થ એનો થાય છે કે ચાર દિવારી, એની આસપાસ એવી ચાર દિવારી રાખ કરી નાખી હોય, કાં તો સિમેન્ટથી કાં તો ઓલા આપણે તાર જોયા છે બાળકો, એકદમ કાંટા કાંટાવાળા તાર. હા, તમે આમ ખેતરમાં જાઓ તો ઓલા લોખંડના તાર નથી હોતા કાંટાવાળા એકદમ, હા, તો એને કહેવાય બાડ. એટલે એની ચારે કોર દિવાલ એમ એવી ફરતી કોર બનાવી દીધી હોય જેના લીધે કોઈ જંગલી પશુ પક્ષી આવી અને એનું નુકસાન ન કરે, રાઈટ? ફિર આતા હૈ ક્યારિયા.
क्यारिया मतलब के पंक्तिया, मतलब के सीधी लाइन में एक सीधी हरोड़ में बधा झाड़पान वावमां आवे। तमे जोयुं होय ने तो बगीचा में आपणे जाय ने त्यारे एक सीधी लाइन में खड़ा करी अने बधे झाड़ वावेला होय छे, तो एने कहेवाय क्यारी। पंक्तिए पंक्ति एक मतलब के सीधी लाइन में ज उगाड़वामां आवेला होय, राइट बाळको। पछी नवमो शब्दार्थ छे आपणो तय हुआ। तय हुआ मतलब कि निश्चित होना, मतलब के हम कोई चीज़ को एकदम नक्की कर लेते हैं, मतलब के आपणे कंईक नक्की करूँ एने कहेवाय तय करना। फिर विभिन्न, विभिन्न तो अलग, सबसे जुदा और कई तरह के, कई तरह के फूल होते हैं तो उसके लिए शब्द चुना गया है विभिन्न। फिर अंकुर, तो अंकुर का अर्थ होता है बीज से निकला पहला छोटा डंठल। डंठल मतलब के अंकुर से, अंकुर मतलब के एक बीज हो बराबर, एने तमे माटी में नाखी दियो, राइट। तो पछी थोड़ा दिवस एने तमे रोज पानी पाता हो बराबर, तो बीज माथी धीरे धीरे ना पांदड़ा निकलवा मंडे, मतलब के अंकुर फूटवा लागे, तो एने शू कहेवाय बीज से निकला पहला छोटा डंठल, मतलब के एमांथी एक पहली झीरीक नानी एवी डाळी निकले बराबर। तमे મોરાકત છોકરી રહેતી હોય બરાબર, તો આપણે એમાં ઘઉં અને મગ નાખી છે, પછી એને ઢાંકી દઈએ છીએ, રોજ થોડું થોડું પાણી એમાં નાખી, પછી શું થાય છે અઠવાડિયા પછી એના આપણે એમ કે ગુજરાતીમાં કે કોટા ફૂટવા લાગે છે, રાઈટ। તો આપણે કઠોળમાં પણ એવું થાય કે થોડાક દિવસ થાય ને એટલે ઉગી નીકળે, પાણીવાળા હોય ને આપણે પલાળીને રાખીએ પછી એમાંથી કોટા ફૂટવા લાગે છે, તો એને કહેવાય અંકુર, રાઈટ। ફિર આતા હૈ પ્રેરણા બનના, તો પ્રેરિત હોના, હમ કિસી સે પ્રેરિત હોતે હૈ, રાઈટ બચ્ચો। તો ઉસકે લિયે કહા ગયા હૈ પ્રેરણા બનના, હમ કિસી કે લિયે આદર્શ બન જાતે હૈ, હમારી કોઈ પ્રેરણા બન જાતા હૈ કે જૈસે જૈસે હમારે અગલે અગલી હમારી પીઢી કે હમારે દાદા પરદાદા વો હમારી પ્રેરણા હોતે હૈ કે ઉન્હોને અચ્છે કામ કે હમ ભી ઉસકે જૈસે અચ્છે ઇન્સાન બને, राइट। तो उसके लिए है कि प्रेरणा बनना, तो प्रेरित होना, हम उनसे प्रेरित होते हैं। निहारा और निहारना, तो उसका अर्थ होता है देखना, हम कोई चीज़ को एकदम गुड़ गुड़ से देखते हैं, हमें जी करता है कि हम उसे देखते ही रहे, तो उसके लिए शब्द चुना गया है निहारना, मतलब कि कोई चीज़ को अच्छे से देखना, जी भर के देखना। बच्चों यहाँ पे शब्दार्थ 13 है वो कंप्लीट हो जाते हैं। फिर एक मुहावरा दिया गया है बच्चों आपको, मुहावरा मतलब के रूढ़ी प्रयोग, तो रूढ़ी प्रयोग ना अर्थ हूँ तमने समझावीश। मन फूल कर कुप्पा होना, मन फूल कर कुप्पा होना मतलब कि अत्यंत प्रसन्न होना, कोई चीज अपने छोड़वाई वो हो पहले बीज नाखेला हो बराबर, पछी थोड़ा दिवस थाय वरसाद ने बधु पानी ने एने सारू मळे, सूर्यप्रकाश ने बधु सरस रीते मळे, पछी छोड़ एकदम मोटो थाय उगे एमांथी तमने જે જોતું હોય એટલું ફળ, ફળનો વય હોય તો ફળ તમને મળવા માંડે, તો એ જોઈને તમારું મન પ્રસન્ન થઈ જાય ને બાળકો, તો એને કહેવાય કે મન ફૂલકર કુપ્પા હોના, એટલે કે અત્યંત પ્રસન્ન થઈ જવું, એકદમ ખુશ થઈ જવું, એના માટે શબ્દ આવ્યો કે મન ફૂલકર કુપ્પા હો ગયા, મતલબ કે આપણું મન એકદમ પ્રસન્ન થઈ જાય છે, રાઈટ। તો એના માટે મુહાવરો હતો બાળકો। આ બધું હોમવર્ક તમારે તમારી રફ બુકમાં લખવાનું રહેશે, રાઈટ। तक हमने शब्दार्थ देख लिए हैं, अब हम क्या करने वाले हैं, यस अब हम चैप्टर समझने वाले हैं, राइट। तो बच्चों अच्छे से चैप्टर समझना, हाँ। हमारे चैप्टर का नाम है बागवानी। बागवानी का मतलब होता है कि बाग काम। सुमित और रोहन नाम के दो लड़के होते हैं बच्चों, तो उसे क्या करना होता है कि एक माली को देख लिया था जो उसके स्कूल के बाग में कुछ काम कर रहा था, तो वो लोग देखते हैं तो उसको बड़ा मज़ा आता है। तो आगे की स्टोरी इस चैप्टर में आने वाले हैं बच्चों, राइट। सुमित और रोहन अपनी पाठशाला में प्रतिदिन माली को काम करते हुए बहुत ध्यान से देखते थे, मतलब कि दो लड़के थे बच्चों सुमित और रोहन नाम के, वो अपनी पाठशाला, पाठशाला मतलब कि स्कूल होते हैं ना, वो पाठशाला में प्रतिदिन माली को काम करते हुए बहुत ध्यान से देखते थे। प्रतिदिन मतलब के हर रोज वो दोनों लड़के क्या करते थे, हर रोज मालिक को अपनी पाठशाला के बाग में काम करते हुए बहुत ध्यान से देखते थे कि ये माली कितने
लगन से काम कर रहा था, तो वो दोनों भी ध्यान से देखते थे उसको। दोनों दो लड़के का नाम क्या थे, एक का नाम था सुमित, एक का नाम था रोहन। धीरे धीरे उनकी रुचि मालिक काका के काम में बढ़ती जा रही थी। धीरे धीरे उसकी रुचि, रुचि का अर्थ मैंने बताया था बच्चों आपको, रुचि मतलब की इच्छा और अनुराग। धीरे धीरे उन दोनों बच्चों की रुचि मतलब कि उसकी इच्छा मालिक काका मतलब माली मतलब के माड़ी, बगीचा में जो काम करते हो इन्हें माड़ी कहवाई, राइट, इन्हें माड़ी ने हिंदी में कहवाई माली। धीरे धीरे इनकी इच्छा माली काका शू काम करे छे ई जोवा में इनी एनो इंटरेस्ट आम वधतो जातो हतो। इंटरेस्ट मतलब के रुचि मतलब के इनकी इच्छा ए जोवा में वधती जाती थी। गुडाई करना, बीज बोना, खरपतवार छाटना, पौधों को पानी देना, फूलों को संवारना, उन्हें मनमोहक लगने लगा था। उन दोनों बच्चों ने क्या देखा था माली काका को करते हुए, कि माली काका थे वो जमीन की गुडाई करते थे। गुडाई मतलब के जमीन ने खोदता था, बराबर, એટલે જમીન ને ખોદે પછી એમાં કોઈ પણ છોડ વાવે, રાઈટ, તો જમીન કે ગુડાઈ કરના, બીજ બોના મતલબ કે બીજ એમાં નાખે, બીજ એમાં ઉગાડે, બોના મતલબ કે વાવવું, બીજ વાવે છે એ જોવું, ખરપતવાર છાટના, ખરપતવાર મતલબ કે આજુબાજુમાં જે નકામું ઘાસ ઉગી નીકળ્યું હોય ને બાળકો, આપણે એને નિંદણું કહીએ, મતલબ કે નકામું ઘાસ પાન ઉગી નીકળ્યા હોય ને એને કાઢવું, છાટના મતલબ કે નીકળના, એને કાઢવું, પહેલાં જમીન ખોદવી, પછી બીજ વાવવા, પછી ખરપતવાર મતલબ કે નકામું જે ઘાસ ઉગી નીકળ્યું હોય ને એને કાઢવું, પૌધો કો પાણી દેના, પછી જે છોડ હોય ને એને પાણી પાવવું, ફૂલો કો સવારના મતલબ કે આપણે જોઈએ બરાબર દિલ્હીની પરેડ હોય બરાબર, તો એનું ગાર્ડન આપણને જોવા મળતું હોય બરાબર, કે આપણી આ જે સાંસદ હોય એની બહાર આપણને જે ગાર્ડન જોવા મળતું, તો એમાં આપણે જોઈએ ને તો બધા જે ઓલા છોડ હોય ને એની હાઇટ સેમ ટુ સેમ હોય, તો આપણને જોવું કેટલું સરસ લાગે છે, પછી એના ફૂલે બધા એક સરખી રીતના ઉગી નીકળેલા હોય છે, તો એને બાળકો એ છોડ કંઈ આપણને પૂછીને ન એની હાઇટ વધતી હોય, એ આ ડામડો ગમે એમ વધતો હોય પણ એને કાપવો પડે। તમે રોડ રસ્તા ઉપર જોજો કે આરએમસીની ગાડી આવતી હોય તો એક મોટી ખાતર હોય, તો પછી આમ એક માણસ હોય એને કાપતો જતો હોય, બધાની હાઇટ સેમ કરી નાખતો હોય, તો બાળકો એ જોવું દૂરથી સરસ લાગે આપણને। તો આમાં પણ એમ જ કીધું છે કે ફૂલો કો સવારના, પછી ફૂલને એકદમ સજાવે છે, ઉને મનમોહક લગને લગા થા, મનમોહક કા અર્થ હોતા હૈ કે મન કો હરને વાલા મતલબ કે મનમોહક, હમે હમારે મન કો દેખને મેં વો બહોત અચ્છા લગને લગા થા। हाँ, आज दोनों ने निश्चय किया था कि माँ पिताजी की अनुमति लेकर वे भी अपने घर के पीछे खाली पड़ी जमीन पर फूल पौधे लगाएंगे। तो जो सुमित और रोहन नाम के दो लड़के थे ना, वो अपनी पाठशाला में मालिक काका को हर रोज ये बाग बगीचे का काम करते देखते थे। तो आज तो उन दोनों बच्चों ने निश्चय ही कर लिया, निश्चय करना मतलब कि एकदम तय ही कर लिया कि वो पिताजी और माताजी की अनुमति मतलब के आज्ञा, उसकी स्वीकृति लेकर वो भी दोनों अपने मकान के पीछे मतलब कि हमारे घर के पीछे जो खाली जगह पड़ी रहती है ना बच्चों, आपणे ने नवेरू कहीए छे, राइट, तो घणा ना घर में एक पाई कुंडा जेवू पण होय छे, तो एक खाली पड़ेली जगह में ई जमीन पर आ बे बाळको फूलना छोड उगाड़वा मांगता हता, राइट। शाम को खाना खाते समय दोनों भाइयों ने माँ पिताजी से बाग लगाने की बात कर, खाना खाते समय दोनों ने क्या किया कि हम लोग पैसा करते हैं ना बच्चों, कि जब मम्मी पापा आते हैं तो जब खाना बैठते हैं तब हमारे मन में कोई बात हम उसे कह देते हैं, तो इन दोनों भाइयों ने भी ऐसा ही किया कि उसके मम्मी पापा खा रहे थे तो उन्होंने बात कही, उसके मन में एक विचार चल रहा था, पता है ना बच्चों आपको कि वो लोग भी मालिक काका जैसे काम करते हैं बगीचे में, वो लोग भी ऐसा बाग बनाना चाहते थे। यह सुनकर माँ खुश हो गई
और कहने लगी, वाह विचार तो बहुत अच्छा है। उसकी माँ प्रसन्न हो जाते हैं बच्चों। उन्होंने जब ये विचार था बाग बगीचा बनाने का अपने माँ पिताजी के सामने रखा तो उसकी माँ खुश हो गई कि वाह बहुत अच्छा विचार है, बनाना ही चाहिए। पिताजी भी दोनों बच्चों की बात सुनकर प्रसन्न हुए। उन्होंने रविवार को एक मजदूर बुलाया। माँ तो खुश थी ही बच्चों, पर पिताजी भी बहुत खुश थे। तो उन्होंने क्या किया कि प्रसन्न होकर मतलब एकदम खुश थे इन्हें। उन्होंने रविवार को एक मजदूर बुलाया, मतलब कि रविवार एक मजूर ने बोलाव्यो। मजूर मतलब के जे जमीन खोदी दिए बराबर, आ नाना बाळको होय तो एनाथी तो जमीन न खोदाय ने बाळको। तो एना पप्पाए एक काम कर्युं के रविवार एने एक मजूर ने पैसे देकर बाजार से काटेदार तार मंगवाया, कुछ पैसे दिए। मतलब के पैसे तो चाहिए ना बच्चों, कुछ चीज़ हमें खरीदनी हो तो उसके पिता ने क्या किया कि मजदूर को पैसे दिए। कितने दिए वो नहीं एग्जैक्टली कहा गया है बच्चों, तो कुछ पैसे दिए और काटेदार तार मंगवाए। काटेदार तार मतलब के आप देख रहे हो बच्चे, पर उसमें ऐसे काटे जैसा होता है, मतलब के एकदम काटा वालों तार हो, उभा उभा आम सड़िया जो आपने लगे तो कोई ने अड़े ने तो अपने खूची जाए सीधा बराबर। अपने अड़वा जाए तो अपने खूची जाए एकदम खेतर ने के बाग बगीचा ने प्रोटेक्ट करवा माटे, मतलब के रक्षण आपवा माटे एवा तार लगाड़वा जरूरी छे। तो हाँ, सुमित ने रोहन ना पप्पाए पण मजूर ने पैसा दई ने ई तार मंगवाई लीधा और बगिया के चारों ओर बाड़ बनवा दी। और बगिया मतलब के आ बगीचा नी चारे बाजुए बाड़ बनवा दी। बाड़ बनवा दी मतलब के आखी चार दीवारी बनाई गया, चार चारे कोरे भी दीवाल आवी बनावी दी थी तार थी ने के कोई पशु कोई पशु के कोई प्राणी आवीने ई बगीचा ने नुकसान न पहुंचाड़ी सके। शाम को दोनों भाई अपने पिता के साथ बाजार गए। शाम को क्या हुआ बच्चों कि दोनों बच्चे अपने पिताजी के साथ बाहर जाते हैं। कहाँ जाते हैं? बाजार में घूमने जाते हैं। आपड़े पण जाए ना अपने पप्पा साथे बार बाजार में फरवा माटे। वहाँ से बागवानी के आवश्यक तथा उपयोगी औजार ले आए। बागवानी मतलब के बागकाम में जे आवश्यक मतलब के एकदम जरूरी हो एवा उपयोगी औजार मतलब के साधनों ले आया। बगीचा में अपने कया कया साधन की जरूरत पड़े बाड़को? जमीन ने खोदवी हो तो पावड़ो कोदाड़ी राइट, एवं बधा साधनों की जरूरियात पड़े। केवा केवा साधनों लीधा एने जोजो, अहीं हूँ तमने चित्र में बताड़ीश। जैसे कुदाल, खुरपी तथा बेलचा आदि। कुदाल मतलब के कोदाड़ी। खुरपी नु चित्र तमे अहीं जोई ज रह्या छो बाळको, एक नानी एवी खुरपी होय राइट बाळको। तथा बेलचा, बेलचा मतलब के छोटी कुदाल। कुदाल तो होती ही है पर जो छोटी वाली कुदाल अपने यहाँ पे देखी ना बच्चों, ऐसी छोटी वाली कुदाल भी सुमित, रोहन और उसके पिताजी बाजार से ले आते हैं। ये तीनों के तीनों साधन तो होते हैं और दूसरे भी कुछ साधन ले आते हैं। आदि मतलब के वगैरह, बीजा घना बधा साधनों ले आवे छे। उस शाम बाजार से आकर दोनों भाइयों ने योजना बनाई कि वे कैसे अपना बाग लगाएंगे, कौन सा फूल उगाएंगे आदि। फिर शाम को बाजार से दोनों भाई आ जाते हैं। फिर दोनों भाइयों ने योजना बनाई कि हम बाग अपना कैसे बनाएंगे, कहाँ पे पेड़ पौधे लगाएंगे, कहाँ पे धूप ज़्यादा होती है। तो जहाँ पे धूप ज़्यादा होती है तो पेड़ पौधे तो ऐसे उग नहीं पाएंगे, वो तो जल जाएंगे धूप की गर्मी के कारण, तो वो हम नहीं लगाएंगे। ऐसी योजना बनाते हैं कि कैसे पेड़ पौधे लगाने वाले हैं लोग, ऐसी सब बातों का आयोजन करते हैं। तो बच्चों ये बागवानी का चैप्टर अब हम यहाँ पे थोड़ा रख देते हैं। अब हम इसको अगले वीडियो लेक्चर में सीखेंगे राइट। तब तक आप ये पूरा का पूरा चैप्टर अच्छे से याद रख लेना। अब मिलेंगे अगले वीडियो लेक्चर में इसी चैप्टर के साथ राइट। तब तक के लिए बाय बाय।